છોટુ વસાવાના પુત્ર બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી અને ગુજરાત તક સાથે ખાસ વાતચીતમાં તેમણે કહી દીધું છે કે તેઓ ભાજપમાં જોડાશે. ટૂંક સમયમાં જ જાહેર સંમેલન દરમિયાન મહેશ વસાવા કેસરિયા કરવા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી વિગતો પણ સામે આવી હતી. મહેશ વસાવાએ કહ્યું છે કે આ નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે. આ તરફ ઇન્ડિયા ગઠબંધને ભરૂચથી ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, ત્યારે શું ભાજપ ચૈતર વસાવાના તોડ તરીકે મહેશ વસાવાને જોઈ રહી છે? તેનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા હાલ જે છે તેની એ ચાલી રહી છે. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકને લઈને પેચ ફસાયેલો છે. ઇન્ડિયા ગઠબંધન તરફથી ભરૂચથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે ભાજપમાં પણ રાજકીય સોગઠાબાજી શરૂ થઈ ચૂકી છે અને કહેવાય છે કે ચૈતર વસાવાને ટક્કર આપવા માટે કોઈ મજબૂત ચહેરા તરીકે ભાજપ મહેશ વસાવાને ટિકિટ આપી શકે છે. ત્યારે જાણી લઈએ કે કોણ છે મહેશ વસાવા. મહેશ વસાવા એ ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. બીટીપીના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી એટલે કે સતત 35 વર્ષ સુધી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે આ પિતા પુત્રની જોડીએ એક જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે તેમના નાના પુત્ર દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. 17 દિવસ સુધી ચાલેલા પારિવારિક વિવાદ બાદ અંતે મહેશ વસાવાએ એવું કહીને તેમની ઉમેદવારી પરત લીધી કે પપ્પા સામે કોઈ પાર્ટીનો ઉમેદવાર ટકી ન શકે, તે આદિવાસીઓના મસીહા છે. જો કે 35 વર્ષથી એક હતું શાસન કરનારા છોટુ વસાવાની ભાજપના રિતેશ વસાવા સામે હાર થઈ હતી. હવે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવા નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ ચૂંટણીમાં એ પિતા પુત્રની જોડી છે, માત્ર આ બે જોડી એ જ વિજેતા હતા. ચૈતર વસાવા હવે આમ આદમી પાર્ટીનો ગુજરાતમાંથી સૌથી મજબૂત ચહેરો છે. 5 બેઠકોમાંથી સૌથી વધુ લીડથી ચૈતર વસાવા આજ વિધાનસભામાં જીત્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતરની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે કે જો ગુજરાતમાં ભાજપને પડકાર આપવો હશે તો ભરૂચ કરતાં કોઈ અન્ય સ્થળ ન હોઈ શકે. તેના પાછળના કારણો પણ ખૂબ જ સમજવા જેવા છે. ડેડિયાપાડા આમ આદમી પાર્ટીની એકમાત્ર દક્ષિણમાં જીતેલી વિધાનસભા બેઠક છે. ચૈતર વસાવા આદિવાસી સમાજનો મજબૂત ચહેરો છે. આ સાથે દક્ષિણમાં હાજરી માટે ચૈતર મહત્વનો અને મજબૂત ચહેરો માનવામાં આવે છે. 2022માં ચૈતરે 1,03,443 મતો મેળવી પાર્ટી માટે રેકોર્ડ સર્જ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે જો બીટીપી આ લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરે છે અને ભાજપ ભરૂચથી મહેશ વસાવાને ટિકિટ માટે આગળ ધરે છે, મેદાનમાં ઉતારે છે, તો શું થાય છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.